मार नाम सुरेश कुंडल नो साण तालुको लगे अमदावाद जिलो अमरा गाम में लगभग बे थी अढ़ी हज़ार की वस्ती है। अलग अलग कॉम्युनिटी में रहे दरबारो भरवाड़ो दलितो ने बता पण हमणा पांचमा महीना में एक मंदिर प्रवेश माटेनी एक मैं कोशिश करी है। मारा गाम में प्राण प्रतिष्ठा महोत्सव शिवजी मंदिर नो अने हनुमानजी मंदिर नो आ शिवजी मंदिर अने हनुमानजी मंदिर में प्राण प्रतिष्ठा ना कारण आवते भी इच्छा थी कि लाओ मंदिर में तो जाइए अने आ मंदिर में एटला माटे जवानी इच्छा करी मैं कि आ मंदिर में मारो पण कई हिस्सो हतो के ए मंदिर में मैं माटी नखाई है मंदिर बनतो तो त्यारे त्यारे हां मंदिर में माटी पण नखाई है मैं पछी आ मंदिर में मैं उघराणु पण आप्युं छे अने पैसा पण अंदर आप्या छे अने आ जमीन जे रही ए ग्राम पंचायत नी मालिकी नी जमीन छे एटले विचार्यु के आमां पण मारो पण भाग होय एटले मैं सौ प्रथम एवुं नक्की कर्युं के अमारा गामना जे मोटा मोटा हता एमने पूछ्युं के भाई हुं आ मंदिर में अमे आवी शकीए के केम मोटा एटले दरबार एटले के दरबारो खास एमने मैं पूछ्युं के भाई अमे आ मंदिर में आवीए के केम પણ એમને એવું કીધું કે ભાઈ મંદિરમાં રહી રીતે અવાય નહીં ને એવું કીધું ભાઈ આ મંદિર તો પ્રાઇવેટ છે નામ છે ને તેમ છે ને બધું બાના બતાવ્યા પછી મેં ન છૂટકે લેખિત આપ્યું અને દિવ્ય ભાસ્કરમાં 23 તારીખે આવ્યું એટલે ગામવાળા થોડા ધુઆં કુવા થયા દરબારો ખાસ કરીને અને એ લોકોએ એવું કીધું કે આવું કેમ તમે આપી શકો કે તમે કેમ આપો એટલે મેં કીધું ભાઈ મારા અધિકારનું જો હનન થતું હોય તો હું આપું ને અને મારા ગામમાં ઘણા બધા ભણેલા છે પણ બોલતા નથી આજે હું પહેલો વ્યક્તિ હું નીકળ્યો પછી બોલવા આટલો તૈયાર થયો છું એટલે મને આમ ગામવાળા આમ કેડાથી નજરે જુઓ બધા એમ કે ભાઈ કેમ તે આ કર્યું ને શું કામ કર્યું આ બધું ને હું કંઈ વાંધો નહીં જોયું જશે મને અંદર ખાને થોડી દહેશત હતી કે મારા ઉપર હાથ ઉપડશે પણ કંઈ થયું નહીં પણ ગામે મને એકવાર બોલાયો લગભગ 24 તારીખે સાંજે અને એ દિવસે મારી જોડે વાત કરી દરબારો હતા દરબારો વાત કરી ઉપરાય તું શું છે તો કે કેમ છાપામાં આપ્યું નહીં તો મેં તો ભાઈ મારે મંદિરમાં આવવાનું છે અને મેં મંદિરની વાત કરી હતી તમને તો આ રીતે છે તો અમે આવીએ કે કેમ એટલે ઘણા બધા લોકોએ બોલ્યા કે ભાઈ ગામ હાથીનો પગ કહેવાય ગામની સામે ન પડાય એટલે ગામ જો હાથીનો પગ હોય તો અમે દલિતો એના બે મુવાળાય નહીં યાર એટલે અમને દુઃખ તો લાગે ને કે ભાઈ અમે ગામ જો તમારું હોય તો અમે ગામમાં નથી આવતા જો આમ આ મંદિરમાં મેં પણ બધું જો મહેનત કરી હોય તો હું પણ મંદિરમાં આવવા બંધાયેલો છું અથવા મારે આવવું જોઈએ પણ બે ચાર દરબારો એમને કીધું કે ના ના એવું કંઈ નથી તારા બાપાને મારા બાપાને સંબંધો કેવા અમે તો તમારા ઘેર બેસીએ તારા મમ્મી મારા ઘેર આવે છે ને અમારે તો ક્યાં આભડછેટ છે એટલે મેં વાત કરી કે જો આભડછેટ ના જ હોય આભડછેટ તો પછી મંદિરમાં આવવા દો ને પણ એમ નથી આવવા દેવા તમને તો પછી મેં કીધું આગળ ઊંચી કરો તમે કે ભાઈ અમે ના એને આવવાની ના પાડીએ છીએ પણ પછી કઈ બોલ્યા નહીં અને ઘણા બધા એમને મેં સમજાવ્યું કે ભાઈ જો ભારતના બંધારણમાં કલમ 17 મુજબ લખ્યું છે કે અસ્પૃશ્યતા નાબૂદી છે અને આજની તારીખમાં આપણા ગામમાં આભડછેટ છે કાંઈ એવી હા પાડો અને કાં આભડછેટ નથી એવું મને ના પાડો એટલે મેં પોલીસ કેસ કરવાની કીધું પણ બહુ મોટો શું દરબારો રાજકીય રીતે અને પોલિટિક્સ એટલે ખાસ કરીને પોલિટિક્સ અને આર્થિક દ્રષ્ટિએ સદ્ધર છે વત્તા એ લોકોને જૂથ બળ છે જેના કારણે એમને એવું કીધું કે બહુ મોટો પોલીસવાળા લઈ જશે પુરુષે અને આવું બધું કરશે શું થશે બહુ બધું એટલે સાહેબ મને એવું લાગ્યું કે કંઈ નહીં થાય પણ મને એટલું તો થયું કે ચલો આજ એકવાર એક હિંમત કરીને પોલીસ સ્ટેશન તો જાઉં એટલે મેં પોલીસ સ્ટેશન જઈ અને મેં મારા આખી ગામની વાત કરી કે સાહેબ આવી એક પરિસ્થિતિ છે અને જો મંદિરમાં હું જઉં અને મને અથવા મારા મમ્મી પપ્પાને કોઈને મારઝૂડ થાય તો મને પોલીસ પ્રતિબંધ તમે આપો એટલે સાણંદ પોલીસ સ્ટેશનમાં એટલે સાણંદ પોલીસ સ્ટેશનમાં જઈને વાત કરી આ લીંબડ સાહેબને 25મી તારીખે તો લીંબડ સાહેબે મને સ્પષ્ટ ના પાડી મને કે તારા મંદિરમાં જઈને શું કામ છે કે એવું સાહેબ મંદિરમાં મારે એટલા માટે જવું છે કે એ મંદિરમાં એ મારો અધિકાર જમા માટે કે હું આ દેશનો નાગરિક છું ખાલી આટલું જ મારું જોવું છે મને કે જો બકા આ મંદિર એ પ્રાઇવેટ છે કે હું સાહેબ પ્રાઇવેટ હોય તો મને લખાણ આપો મને કે જો આ મેટર પોલીસ સ્ટેશનની નથી આ મેટર કોની છે કે આ મેટર રહીએ કારણ કે જમીનનો મુદ્દો એ મામલતદાર કચેરીમાં આવે એટલે આ રેવન્યુમાં આ મેટર જાય ગયા છે એટલે મને પોલીસ સ્ટેશનનો મુદ્દો આખો રેવન્યુમાં લઈ જવાની અમને તજવીજ કરી અને એ દરમિયાન એમના સીધા કોન્ટેક્ટ દરબારો સાથે સતત ચાલુ જ હતા હું બેસું ત્યારે ફોન સતત ચાલુ જ હોય હા બાપુ થઈ જશે હું મનાઈ લઈશ આવું ચાલુ જ હતું એટલે સાહેબ મને
એવું કે મારી ફરિયાદ કોઈ દાખલ કરશે નહીં જાય, એટલે પછી આપણે સીધા ડીએસપી ને મળે, અને ડીએસપી ને રૂબરૂ મળે તો પણ ફરિયાદ ન લીધી મારી પીઆઈએ, પીઆઈ સાહેબે. પછી સાહેબ આપણે કલેક્ટર ને રૂબરૂ મળે, પછી તકેદારી કમિટીમાં આપણે રૂબરૂ જયા, એ છતાં પણ ફરિયાદ ન લેતા હું સાંજે ફરી પોલીસ સ્ટેશનમાં આવ્યો, તોય આપણી ફરિયાદ લીધી નહીં. એ પછી પાછા ફરીને બીજા દિવસે હું ગયો, મેં સ્ટેટ કંટ્રોલમાં ફોન કર્યો, ત્યાંથી મેં ફરિયાદ નોંધવાની વાત કરી, બધી જગ્યાએ મેં નોંધ કરી પણ ના લીધું. પછી મેં બધી જગ્યાએ ફેક્સ મોકલાયા, સ્ટેટ કંટ્રોલમાં, ડીએસપી કચેરીમાં, પછી તકેદારી કમિટીમાં, કલેક્ટરમાં, બધે મેં ફેક્સ મોકલાયા, અને ડીએસપી સાથે રૂબરૂ મેં વાત કરી કે સાહેબ આવું 3 દિવસ સવા સાથે હજુ ફરિયાદ નોંધતા નથી. એટલે એમને મને કીધું કે તું અહીંયા આવી જા, સાણંદ પોલીસ સ્ટેશનમાં કોઈ નવરું નહીં હોય તો હું ફરિયાદ હું લઈ લઉં છું, આવી એમને વાત કરી. એટલે પછી મેં ત્યાં વાત કરી, સાહેબ હું આવું ત્યાં, તો પછી એમને કીધું કે તું તાત્કાલિક અહીંયા આવી જા. પછી હું ડીએસપી કચેરી જવા નીકળ્યો, પણ સાહેબે એવું કીધું કે સરખેજના ડીવાયએસપી શ્રી જોડે જા, કે એ તમારા ડીવાયએસપી લાગે જાડેજા સાહેબ. એટલે સાહેબ જાડેજા સાહેબ નો રૂબરૂ ગયો, પણ જાડેજા સાહેબ નો રૂબરૂ મળ્યા નહીં, એ નહીં બંદોબસ્તમાં હતા. પણ મેં સ્ટેટ કંટ્રોલમાં ફરીને ફોન કર્યો અને ત્યાંથી માહિતી લીધી એમનો નંબર, કારણ કે ત્યાં સરખેજ પોલીસ સ્ટેશને તો મને નંબર ના આપ્યો, એ તો સીધું જ એક જ પૂછ્યું ક્યાંથી આવો છો, શું કામ છે, કેમ છે, અને આવી બધી ડિસિપ્લિનના કારણે અમે તમને ફોન નંબર ના આપીએ. કે એટલે સાહેબ જયારે બહુ અગત્યનું કામ હોય ને ત્યારે પોલીસોના ફોન નંબર લેવા પણ બહુ તકલીફ પડે છે, પણ હું થોડું ભણ્યા ગણ્યા અને એક સીધો સ્ટેટ કંટ્રોલમાં ફોન કરી અને એમનો નંબર લઈ મળી, સાથે જાડેજા સાહેબ જોડે દીધી વાત કરી, અને હું નંબર લઈ અને જાડેજા સાહેબ જોડે વાત કરી, પણ એમ કીધું કે ત્યાં સુધી તમારી ફરિયાદ એક નોંધાઈ ગઈ ત્યાં, તમે ત્યાં જાઓ. પછી હું સીધો પોલીસ સ્ટેશન આવ્યો, પોલીસ સ્ટેશન આવીને મેં સીધી વાત કરી સાહેબને, તો કે સાહેબ તમારી ફરિયાદ લઈ લીધી છે. કોણ લિંબડ કે છે? લિંબડ કહી છે, પણ આના મેસેજ મને સરખેજ પોલીસ સ્ટેશનમાં મળ્યા. એટલે મને સાહેબ એવું થયું કે એક બાજુ મારું કુટુંબ, મારા મમ્મી પપ્પા સિવાય મારે મારા પડખે કોઈ નહીં, કારણ કે બધા દરબારોથી બીઆઈ, એટલા માટે એ કોઈ જવાબ નથી આપતો. એક બાજુ ત્યાં તો મારો ત્યાં તો મારો સંઘર્ષ ચાલુ છે, અને એની સાથે સાથે મારો પોલીસ સાથે સંઘર્ષ, અને એક એક ડગલે ડગલે સંઘર્ષ મારે સતત. એટલે મને થાય છે કે હું ગ્રેજ્યુએટ થયો, આટલું ભણ્યો ગણ્યો, મને કાયદાનું આવું આછું પાતળું જ્ઞાન છે, છતાં જો મારી પરિસ્થિતિ આ હોય તો એક ગામડાના એક અભણ માણસને જેની ઉપર અત્યાચાર થાય છે, જેના ઉપર અન્યાય થાય છે, એની શું પરિસ્થિતિ થાય છે, તો સાહેબ તમે કલ્પી શકો છો.